નમસ્કાર દોસ્તો તો ધોરણ દસ અને ધોરણ બાર ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓના પેપર ચેકિંગનું કામ લગભગ બે ત્રણ અઠવાડિયા પહેલા પૂરું થઈ ગયું હતું અને દોસ્તો ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓના માર્ક એન્ટ્રીનું કામ પણ દોસ્તો પૂરું થઈ ગયું છે તેમ છતાં હજી ગુજરાત બોર્ડ નું ધોરણ દસ અને ધોરણ બાર નું રિઝલ્ટ કેમ જાહેર નથી થયું આ ઉપરાંત ગુજરાત બોર્ડ સિવાયના બાકીના બીજા રાજ્યોના બોર્ડના રિઝલ્ટ પણ જાહેર થઈ ગયા છે તો દોસ્તો ગુજરાત બોર્ડના ધોરણ દસ અને ધોરણ બાર ના રિઝલ્ટ અંગેની આજની તારીખની જે લેટેસ્ટ અને નવી અપડેટ છે એના વિશે આપણે આજના વિડીયોમાં ડિટેલમાં વાત કરીશું ઉપરાંત દોસ્તો ગુજરાત ગુજરાત બોર્ડનું ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ છે એ ચૂંટણી પહેલાં આવશે લગભગ ફાઇનલ થઈ ગયું છે એના વિશે પણ આપણે વાત કરીશું રિઝલ્ટ ક્યારથી તમે જોઈ શકશો બધી માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું માટે ખાસ આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક ન કર્યો હોય તો પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારના ગુજરાત બોર્ડના રિઝલ્ટની નવી અને લેટેસ્ટ અપડેટ આપણે મેળવીએ એ પહેલાં તો ધોરણ દસ અને ધોરણ બારના રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં ક્યાંથી જોઈ શકશો એના વિશે વાત કરીએ તો ધોરણ

કરશો એટલે જે પહેલી લિંક આવશે એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય જી ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે પહેલું બોક્સ છે એસટીડી ટેન બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ દસનું રિઝલ્ટ જોવા માટે આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી એસટીડી ટ્વેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ ધોરણ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સના રિઝલ્ટને જોવા માટે અથવા તો રિઝલ્ટની અપડેટ મેળવવા માટે બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું ત્યાર પછી નામ પરથી બોર્ડનું રિઝલ્ટ બે હજાર ઉદાહરણ માટે હું એસટી પહેલું કરીશ જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ દસ ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસટી ટેન રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે અહીંથી તમે કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવાનો એક બોક્સ આવશે એ બોક્સમાં તમારે સીટ નંબર એન્ટર કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે સીટ નંબર એન્ટર કર્યો હશે એમનું રિઝલ્ટ છે માત્ર ત્રણ ચાર સેકન્ડમાં ઓપન થઈ જશે ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટેન રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટરનેમ એવું એક બોક્સ આવશે એ બોક્સમાં તમારે વિદ્યાર્થીની માત્ર અટક એટલે કે સરનેમ લખવાની છે સરનેમ લખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે સરનેમ તમે સર્ચ કરી હશે એ સરને એમના જેટલા વિદ્યાર્થી એ બોર્ડની પરીક્ષા આપી હશે એમનું ફૂલ નામ સાથે આખું નામ સાથેનું એક લિસ્ટ આવશે એમાંથી તમારે જેમનું રિઝલ્ટ જોવાનું હતું એ વિદ્યાર્થીની બાજુમાં જે ગેટ બટન હશે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર પાંચ છ સેકન્ડમાં ઓપન થઈ જશે તો દોસ્તો આવી રીતે તમે ધોરણ દસ હોય કે ધોરણ બાર હોય આર્ટ્સ કોમર્સ સાયન્સ બધાનું રિઝલ્ટ ડબલ્યુ 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 ડોટ માય ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં રાત્રે બાર વાગ્યા પછી તમે તમારા મોબાઈલમાં જોઈ શકશો માટે ખાસ આ વેબસાઇટને સર્ચ કરીને ચેક કરતા રહેજો રિઝલ્ટ જેવું જાહેર થાય એટલે તમે રિઝલ્ટ સૌથી પહેલા જોઈ શકો અથવા તો રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી તમે લેટેસ્ટ અપડેટ પણ મેળવી શકો છો હવે દોસ્તો આપણે તારીખ વિશે વાત લેટેસ્ટ અપડેટ મેળવી લઈએ તો સૌથી પહેલા વાત કરીએ રિઝલ્ટ હજી સુધી કેમ જાહેર નથી થયું તો દોસ્તો રિઝલ્ટ અંગેની તમામ કામગીરીઓ પૂરી થઈ ગઈ છે માત્ર રિઝલ્ટ જાહેર કરવાની પરમિશન હજી સુધી મંજૂરી નથી મળી જેવી રિઝલ્ટની પરમિશન મળી જાય એટલે દોસ્તો એક કે બે દિવસમાં રિઝલ્ટ જાહેર થઈ જશે કારણ કે તમામ કામગીરીઓ પૂરી થઈ ગઈ છે રિઝલ્ટ અંગેની બરાબર હવે દોસ્તો આપણે વાત કરી કે રિઝલ્ટ ક્યારે જાહેર થશે તો દોસ્તો તમને બધાને ખબર છે કે રિઝલ્ટ એક મહિનો વહેલું જાહેર કરવાની બોર્ડની પૂરેપૂરી તૈયારી હતી અને દોસ્તો લગભગ એ પ્રમાણે કામો પણ થયા છે પેપર ચેકિંગના કામો પણ એ પ્રમાણે થઈ ગયા હતા પણ દોસ્તો હવે રિઝલ્ટ ક્યારે જાહેર થશે તો દોસ્તો ચૂંટણી પહેલાં રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે એટલે દોસ્તો મે મહિનાના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે તેમ છતાં તમે દોસ્તો ડબલ્યુ 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 ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને ડેઇલી સવાર સાંજ ચેક કરતા રહેજો રિઝલ્ટની કોઈ અપડેટ આવશે તો ત્યાંથી તમને સૌથી પહેલાં મળી જશે અને જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે પણ તમે સૌથી પહેલાં મોબાઈલમાં રિઝલ્ટ જોઈ શકશો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે વિડીયોને પૂરો કરીએ બાકી આપણે નવા અપડેટ સાથે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ